वडोदरा महानगर पालिका की ओर से मेरी बीट स्वच्छ बीट मुहिम के तहत सफाई प्रतियोगिता और सफाई जुम्बेश शुरू कर दी गई है, जिसके तहत पालिका की ओर से जहां तहां कचरा फेंकने वाले लोगों से अब दंड वसूला जाएगा। उसी के चलते आज शहर में 45 जितने लोगों से जहां तहां कचरा फेंकने पर 13,100 रुपयों का दंड वसूला गया। इस मामले स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज्यादा जानकारी देते हुए मुहिम के बारे में बताया है। चौक्स जे प्रकारे वडोदरा शहर अने नगरजनों पे इच्छे छे के मारू शहर स्वच्छ रहे अने आपने बधाए पण वर्षो थी जे पद्धति हती एमां बदलाव लाव्या छे, एक डगलू आगळ वध्या छे शहरीजनों, तो वधारे केम एक डगलू आगळ न वधीए। ए दिशामां ज्यारे 17 सप्टेम्बर माननीय वडाप्रधान नरेन्द्रभाई मोदी जो स्वच्छताना आग्रही छे, તેમના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજી તેઓના જન્મદિવસ સુધી સતત 16 દિવસ સુધી મારી બીટ સ્વચ્છ બીટ આ એક અભિયાન વડોદરા કોર્પોરેશને શરૂ કર્યું છે, ત્યારે એના ભાગરૂપે આજે 5મો દિવસ છે। 5મા દિવસે કેટલાક લોકોને અમારી ટીમ દ્વારા, તંત્ર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા બધા લોકોને સમજાવ્યા, છતાં પણ હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં લોકો પોતાનામાં બદલાવ લાવતા નથી। એ બદલાવ લાવવા માટે એક ટકોર અને શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે આખા શહેરમાં 1 થી લઈને 12 વહીવટી વોર્ડમાં 45 જેટલા મિત્રો જે શહેરના નગરજનો છે એમની પાસેથી લાગત લઈને 13,100 જેટલા રૂપિયાની કોર્પોરેશનની તિજોરીમાં જમા થયા છે। આવનાર સમયમાં અમે ઈચ્છીએ છીએ કે નગરજનો આ સફાઈ ઝુંબેશને સાથ આપે, કચરાની વ્યવસ્થા જે યોગ્ય છે એમાં જ નિકાલ કરે, ડોર ટુ ડોરની જે ગાડી આવે છે એમાં જ કચરો નાખે। આપના થકી જે લોકોને ડોર ટુ ડોરની સુવિધામાં ખામી છે અથવા સમયની વાત છે તો એ અમને તંત્રને જાણ કરે, તો એમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવીશું, જેથી કરીને એકમેકના સાથથી વડોદરા શહેરને સુંદરતા તરફ લઈ જઈએ। આપણી બધાની ટેવ જે છે, સ્કૂટર ઉપર જઈએ, ગાડી ઉપર જઈએ, ચાલતા જઈએ અને કચરાની જે પોટલી છે ગમે ત્યાં નાખીએ છીએ, એમાંથી બદલાવ લાવવાની જરૂર છે, હેબિટમાં બદલાવ લાવવાની જરૂર છે। તો આ તબક્કે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, વડોદરા શહેરને ઊંચાઈ ઉપર લઈ જવા આ પહેલમાં સહકાર આપીએ। મોટે ભાગે નાગરિકો જ છે આ બધા, જે જાહેરમાં કચરો નાખતા પકડ્યા છે અને વેપારીઓ પણ 10% જેટલા છે તો પાડ્યા છે, અને અમારી ટીમ ભાડા ક્લાર્ક અને સાથે જે વહીવટી ચાર્જ લેનાર ટીમ છે એ સતત મોનિટરિંગ કરી રહી છે, અને સીસીટીવીના મોનિટરિંગથી પણ જે લોકોના સ્કૂટર અથવા ગાડી આ મોનિટરિંગમાં આવશે એમને પણ એ ચેલેન્જ હશે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।